मेघराज्या नवरात्रि में पण विघ्न बनि सके नवरात्रि में पण हवामान विभाग ने बरसात की शक्यता व्यक्त करी छे हमारा एक्सटेंडेड रेंज फोरकास्ट है अब उसमें थोड़ा सा तो नवरात्रि में बरसात हो सके छे हवामान विभाग तरफ थी पण हवे

લાલ માંડવા ભોચાના મુવાડા શિહોરા રાજપુર જેવા ગામો સંપર્ક વિહોણા થયા ગામડાઓમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જમીનમાં ભારે પાણી આવવાના કારણે ધોવાણ થયું આ રોડ પરથી સ્થાનિકોના જીવના જોખમે સ્થાનિકો પસાર થવા માટે મજબૂર થયા છે પર ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે ઉમંગ ખેડાની હાલત હાલ કેવી છે કયા કયા વિસ્તારમાં ગામોમાં વધુ વરસાદ નોંધાયો છે ચોક્કસ મિત્ર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર જે કપડવંજ તાલુકો છે તે વિસ્તાર છે ત્યાં આગળ ગત ચોવીસ કલાકની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આઠ ઇંચ થી વધુ તો શહેરી વિસ્તારમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે મિત્ર વાત કરવામાં આવે તો કપડવંજ વિસ્તારનું નિર્માલી ભોજાના મુવાડા અને લાલપુરા શિહોરા આ તમામ જે ગામ છે તમામ ગામની અંદર રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક થયા હતા મહત્વની વાત કરું તો અહીંયા આગળના જે ખેડૂતો છે મુખ્યત્વે અત્યારે મગફળીનો પાક કરતા હોય છે વરસાદ વધારે વધારે પડવા હોવાના કારણે ખેતરોમાં પણ ધોવાણ થયેલું દ્રશ્યો ની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે મિત્તલ ચોક્કસ થી વિસ્તાર છે એટલે ત્યાં આગળ પાણી જોકે વહેલી વહેલી ઉતરી જાય છે પરંતુ વરસાદ વધુ પડ્યો હોવાના કારણે આ પાણી ઉતરાય હતા અને ત્યાંના જે ગામો હતા તે સંપૂર્ણ હતા અને ગામના લોકો હતા તેમને જીવના જોખમે પોતાની જે સફળ છે તે ખેડવાનો વારો આવ્યો હતો જીમિત બિલકુલ પરંતુ જે પણ ગામો સંપર્ક સંપર્કવિહોણા થયા છે તે લોકોને શું મદદ પહોંચાડવામાં આવી રહી છે તંત્ર તરફથી પણ શું કોઈ મદદ થઈ રહી છે બિલકુલ ચોક્કસ ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર વરસાદને લઈ અલર્ટ હતું જે સ્થાનિક જે તલાટી એટલે જે લોકો હતા જે લોકો છે તેને લઈને પણ રસ્તા વહેલી ચાલશે તે પ્રકારની કલેક્ટર દ્વારા તંત્રને સૂચન આપવામાં આવી છે જી મિત્ર બિલકુલ ઉમંગ આભાર માહિતી બદલ તો કલેક્ટર દ્વારા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે વિનંતી કરવામાં આવી છે ગાંધીનગરના માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ માણસાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા લોદરા ઈટાદરા ચરાડામાં પાણી ભરાયા રોડ રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી ગાંધીનગરના દ્રશ્યો છે ધોધબાર માણસામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે છે પાક નુકસાનીનો ભય તો રસ્તા પર પાણી ફરી વળ્યા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેથી હાલ સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે માણસાના ગામડામાં પાણી ભરાયા છે જાણે કે માણસા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી ભરાતા સ્થાનિકો હાલ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે વાહનો પણ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા જોકે હાલ આ તમામ જે ગામમાં કે જ્યાં પાણી ભરાયા છે તેના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે પાક નુકસાનીનો ખેડૂતોને ભય છે ગાંધીનગરના માણસા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ઘણા ગામો પાણીથી તરબોળ થયા માણસાના ઈટાદરા ગામમાં ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પહોંચી પણ મુશ્કેલ પડી રહ્યું છે વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા ઇટાદરાનું નાથીવા તળાવ પાણીથી થી તળવું હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે છે તેને લઈ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવે છે અને એલર્ટને પગલે તમામ જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યો છે પરંતુ ગાંધીનગર જેવા વિસ્તારની અંદર આવેલા આ ગામ જે છે કે જ્યાં સામાન્ય વરસાદ માત્ર ત્રણ એક ઇંચ વરસાદ જે છે તે અત્યારે હાલ ગાંધીનગર જિલ્લાના આસપાસના તમામ જગ્યાએ ઠાક્યો છે પરંતુ તેમ છતાં પણ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યા છે આ છે ઇટાદરા ગામ કે ઈટાદરા ગામના નાથીબા તળાવથી લઈ ઇટાદરા ગામનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી જ પાણી જોવા મળે છે ગામની અંદર લગભગ કમરસમર પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે પરંતુ સમસ્યા જે છે તે છેલ્લા ઘણા સમયથી છે અહીંયાથી પાણીઓ અસરતા લગભગ બેથી ત્રણ દિવસ લાગતા હોવાની પણ સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર પાણી ભરાયા વરસાદની હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી સામાન્યથી ભારે વરસાદ જે છે તે પડી અને વહેલી સવારથી બંધ થઈ ગયો હતો લગભગ ચાર થી પાંચ કલાક થયા હજી વરસાદ નથી તેમ છતાં પણ ગાંધીનગર અને માણસાની આસપાસના તમામ ગામો જે છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયા છે જળમગ્ન થયા છે વાત કરીશું આ ચરાડા ગામ છે કે જ્યાં અત્યારે હાલ પણ ઢીચણસમા પાણી જે છે કમરસમા પાણી છે તે દ્રશ્યમાન થઈ શકે છે આસપાસનો તમામ વિસ્તાર જે છે તે સંપર્ક પીર્ણ થાય છે પાલડી ગામ બાજુ જવાનો આ રસ્તો છે અત્યારે હાલ પણ બંધ છે બીજી તરફનો રોડ કહીએ તો જે રીતે લોદરા અને અન્ય જે ગામો જે છે તે પણ અત્યારે હાલ અહીંયાથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવાની જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે જ્યારે પાણી ભરાય ત્યારે આ સમસ્યા વધારે શક્યતા થઈ શકે છે અને કેટલા સમયથી છે પાણી આ આ સ્થિતિ બે ત્રણ વર્ષથી શક્યતા વધારે હોય બિલકુલ તો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા જે છે તે અહીંયા સ્થાનિકોનો છે તે લોકોને ભોગવવી પડતી હોય છે અવર જવર માટેનો રસ્તો જે છે તે પણ બંધ થઈ જતો હોય છે પરંતુ તેનું કાયમી સમાધાન જે છે તે નથી મળી રહ્યું કેમેરામેન શર્મા ગુજરાતી સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોડ થયા છે તલોદથી બજારના કોલેજ રોડ પર આવેલી તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ઘોટણસમાં પાણી ભરાયા સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી તલોદની શાળા સહિત બજારના રોડ ઉપર પણ પાણી જોવા મળ્યા પાણીને લઈને સ્થાનિકોને સમસ્યા થઈ રહી છે સ્થાનિકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે

મેદાન અત્યારે હાલ તો સ્વિમિંગ પુલ જોવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને અહિયાં વારંવાર આ રીતે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે સ્કૂલમાં સ્કૂલ તો ચાલુ છે પણ નીચેના તમામ રૂમ છે અત્યારે હાલ બંધ છે ને ઉપર શિક્ષકો જે શિક્ષિકાઓ અને શિક્ષકો ઉપર જ છે એટલે નોંધનીય છે કે અંદર આવવાનો કોઈ રસ્તો નથી જેને અંદર આવવું હોય તો પાણીમાં ઢીંગા સમા પાણીમાં થઈને પસાર થવું પડતું હોય છે એટલે કહી શકાય છે કે આ વારંવાર આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે નીચેના તમામે તમામ રૂમ વાતા હાલ તો બંધ છે કારણ કે અડધા દરવાજા સુધી પાણી ઘૂસી ગયું છે અહીંયા તો ઢીંગા સમા પાણી છે પણ આગળ જતા જતા પાણીનો પાણી વધતું જાય છે જેના કારણે બાળકોને જે શાળાના ત્રણસો પંચાવન જેટલા બાળકો છે ત્રણસો પંચાવન જેટલા બાળકોને આજે રજા આપી દેવામાં આવી છે કારણ કે જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાળા શાળા દ્વારા આ બાળકો રજા આપી છે તો નોંધ નિય છે કે જે બાળક જે શિક્ષકો છે શિક્ષકો અત્યારે હાલ તો ફરજ ઉપર હાજર છે મિત્ર ઈશાન બિલકુલ પરંતુ હાલ તો બાળકો માટે પણ આ કપરી પરિસ્થિતિ કહી શકાય ખાસ કરી શિક્ષકો માટે કારણ કે વધુ પાણી આવ્યું છે તેની લોકોને અને ખાસ કરી શાળામાં માં જાણ હતી ખરા અજી તો કે વહેલી સવારે જે 2 કલાકમાં માં જેટલો વરસાદ પડ્યો તો તેના કારણે આ પાણી ભરાવાનો દ્રશ્યો સર્જાયા હતા હાલ તો તો જે પાણી પાણી છે છે ત્રણ દિવસ સુધી તેવું શિક્ષકો કહી રહ્યા કારણ કે જે આ જે પાણી છે પાણીનો પ્રવાહ અને ગટરો જે ઉભરાય છે તેના કારણે જે બધું પાણી જે શાળામાં પ્રવેશ્યું છે એના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે સ્થાનિક અને શિક્ષક શિક્ષકો દ્વારા નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હતી અને શિક્ષકો

અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા નિકોલ વિસ્તારની કાનવા હોસ્પિટલથી શાલીગ્રામ ચોકડી તરફનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો પંચામનુત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પૂર્વ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો અમદાવાદ નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જે પૂર્વ વિસ્તારમાં હોવાને કારણે જાણે કે નિકોલ વિસ્તારમાં પાણીની કોઈ જ સમસ્યાનું સમાધાન નથી તેવું બિલકુલ લાગી રહ્યું છું આપ જોઈ રહ્યા છો લોકો મહામુસીબતે અહીંથી વાહન પસાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે પેલા ભાઈ જેમની ઉંમર લગભગ પચાસ વર્ષની હશે છતાં પણ આપ જુઓ કે ટેમ્પો જે રીતે તેઓ ખસેડી રહ્યા છે આ તંત્રના પાપે અહીં અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની હાલત છે નિકોલ વિસ્તારમાં લોકોના વાહન અહીંથી પાણીમાંથી પસાર કરવા માટે તેઓ નીકળે તો વાહન પણ બંધ થઈ જાય છે આ પ્રકારની સમસ્યા નિકોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે આગળ સ્કૂલ છે જેમાં બાળકો છે આપ જુઓ તો કિનારી ઉપરથી ચાલવા માટે મજબૂર બન્યા છે પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના આ દ્રશ્યો આપ જોઈ છો ત્રણ મહિનાથી ભરાય છે અહીં આગળ પણ કોઈ કાર્યકર્તા કે કોઈ બી મ્યુનિસિપાલિટી કોઈ આવતું નથી ખાલી વોટિંગ માટે જ આવે છે હા કોઈ જોવા નથી આવતું નહીં આવતું

સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે હાલ સમય થયો છે વિરામનો અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી આકાશી તબાઈ બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો સર્વે શરૂ

પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાની સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાની નો સર્વે હાથ ધરાયો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે મેઘરાજા એ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેતા શહેરો ડૂબી ગયા છે તંત્રના ઉત્તર ગુજરાતનું સામાન્ય વરસાદમાં ડૂબી જવાના હાલ થયા મહેસાણામાં માત્ર ઇંચ વરસાદ ખબકતા હાલ બેહાલ થઈ ગયા હતા મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ધોધમાર વરસાદથી મોટા મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો અહીં નીચાણસભામાં પાણી ભરાયા મોઢેરા ચોકડી તો પાણીમાં જ ડૂબી ગઈ જ્યાં નજર કર્યું ત્યાં પાણી જ પાણી